धोरण पाठ विषय सामाजिक विज्ञान प्रकरण पाठ भारतना राज्य बंधारणनु घडतर अने लक्षणों बंधारण एटले के संविधानो अर्थ कोई पण देशनो शासन चलावा माटे घडवामां आवेला नियमोना व्यवस्थित संग्रहने देशनो बंधारण कहेवामां आवे छे। मित्रों, આ બંધારણનું મહત્વ શું છે એના વિશે સમજીએ। બંધારણ એ દેશનો પાયાનો અને મહત્વનો દસ્તાવેજ છે। બંધારણની જોગવાઈઓના આધારે દેશમાં કાયદાઓ ઘડવામાં આવે છે। દેશના કાયદાઓ બંધારણને સુસંગત અને બંધારણની જોગવાઈઓ આધીન જ હોવા જોઈએ। બંધારણ કાયદાઓથી સર્વોપરી છે અને બંધારણમાં સમયાંતરે બદલાતી જતી લોકોની જરૂરિયાતો, અપેક્ષાઓ, આકાંક્ષાઓ, ઈચ્છાઓ અને લોકોની ઉચ્ચ ભાવનાઓને પડઘો હોય છે, તેથી જ બંધારણને જીવંત અને મૂળભૂત દસ્તાવેજ તરીકે ઓળખવામાં આવે છે। બંધારણની ઘડતર પ્રક્રિયા વિશે વિસ્તૃતમાં આપણે સમજીએ તો આઝાદી પહેલાં બ્રિટિશ સરકાર દ્વારા 25 માર્ચ 1946 રોજ 3 સભ્યોના કેબિનેટ મિશનને ભારતની આઝાદીનો ઉકેલ શોધવાનું કાર્ય સોંપવામાં આવ્યું અને તેમણે ભારતના ઘડતર અંગેનું માળખું ઘડવા માટે બંધારણ સભાની રચના કરી। આ બંધારણ સભામાં કુલ 389 સભ્યો હતા, જેમાં જુદી જુદી કોમ, ધર્મ, જાતિ, લિંગ અને ભૌગોલિક પ્રદેશોની વ્યક્તિઓ, રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તેમજ વિવિધ ક્ષેત્રોની તજજ્ઞ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત મહત્વના સભ્યોમાં જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબુલ કલામ આઝાદ, શ્યામજી પ્રસાદ મુખર્જી, એચપી મોદી, એચવી કામત, ફ્રેન્ક એન્થની, કનૈયાલાલ મુનશી, કૃષ્ણ સ્વામી આયંગર, બલદેવસિંહ અને આ ઉપરાંત મહિલા પ્રતિનિધિઓમાં સરોજિની નાયડુ, વિજયાલક્ષ્મી પંડિત વગેરે જેવા વ્યક્તિઓનો સમાવેશ થયો હતો। અને મિત્રો, બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા, જ્યારે બંધારણની મુસદ્દા એટલે કે ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે ડૉક્ટર ભીમરાવ આંબેડકર હતા। આ બંધારણ સભાએ તેમની કામગીરી 9 ડિસેમ્બર 1946 શરૂ કરી હતી। બંધારણ સભાએ 2 વર્ષ 11 માસ અને 18 દિવસોમાં મળેલી કુલ 166 બેઠકોમાં આ કામગીરી પૂર્ણ કરી હતી। આ પ્રક્રિયામાં તેઓએ દુનિયાના જુદા જુદા દેશોના બંધારણના મહત્વના લક્ષણોનો અભ્યાસ કરીને અને વિગતપૂર્ણ ચર્ચા વિચારણા કરીને બંધારણને આખરી સ્વરૂપ આપ્યું હતું। બંધારણમાં પ્રથમ 295 અનુચ્છેદ એટલે કે આર્ટિકલ્સ અને 8 પરિશિષ્ટ હતા। ત્યારબાદ થોડા સુધારા વધારા સાથે 395 અનુચ્છેદ એટલે કે આર્ટિકલ્સ અને 9 પરિશિષ્ટ થયા અને બંધારણનું સ્વરૂપ નિશ્ચિત કરવામાં આવ્યું અને 26 નવેમ્બર 1949 રોજ બંધારણ સભામાં બંધારણ સર્વાનુમતે પસાર થયું અને કાયદાનું સ્વરૂપ અપાવ્યું। ત્યારબાદ 26 જાન્યુઆરી 1950 ભારતમાં બંધારણ અમલમાં આવ્યું અને ભારત એક પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે ઘોષિત થયું। તેથી જ આપણે 26 જાન્યુઆરીને પ્રજાસત્તાક દિન તરીકે શાનદાર રીતે એની ઉજવણી કરીએ છીએ। ભારતમાં બંધારણની અંદર રાષ્ટ્રચિત્ર તરીકે 4 સિંહોની મુખાકૃતિને અને રાષ્ટ્રસૂત્ર તરીકે સત્યમેવ જયતેને ઘોષિત કરવામાં આવ્યું છે। આપણા બંધારણમાં લોકોના મૂળભૂત હકો, ફરજો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સરકારના અંગો અને કાર્યો તથા વહીવટી કેટલીક સૂચનાઓ, ન્યાયતંત્રની વ્યવસ્થા જેવી અનેક મહત્વની બાબતોનો સમાવેશ થયો છે। આથી ભારતનું બંધારણ
વિશ્વમાં સૌથી મોટું વિસ્તૃત અને વિશદ લેખિત દસ્તાવેજ ગણાય છે. મિત્રો, આમુખ શું છે તેના વિશે આપણે અભ્યાસ કરીએ. આમુખ એ બંધારણનું પ્રારંભિક હૃદયરૂપ અને વિશિષ્ટ સ્થાન ધરાવતું તત્વ છે. બંધારણની શરૂઆત જ આમુખથી થાય છે. આમુખમાં દર્શાવેલા શબ્દો પરથી આમુખ એ બંધારણનો આત્મા હોવાની પ્રતીતિ થાય છે. અને આમુખની અંદર જે શબ્દો દર્શાવેલા છે એ આપણે અહીંયા એની ચર્ચા કરીશું. તો ભારતનું સંવિધાન છે એમાં આમુખ આ પ્રમાણે લખાયેલું છે, અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો તથા તેના સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, દરજ્જા અને તકની સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનો અને તેઓ સર્વમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડતા સુદૃઢ કરે એવી બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને અમારી સંવિધાન સભામાં 26 નવેમ્બર 1949 એટલે કે માકસર સુદ સાતમને વિક્રમ સંવત 2006ના રોજ આથી આ સંવિધાન અપનાવી તેને અધિનિયમિત કરી અમને પોતાની જાતને અર્પિત કરીએ છીએ. આ ઉપરાંત 1976ના 42માં બંધારણીય સુધારાથી આમુખમાં 1976ના 42માં બંધારણીય સુધારાથી આમુખમાં સાર્વભૌમ શબ્દ પછી સમાજવાદી, બિન સાંપ્રદાયિક શબ્દો ઉમેરવામાં આવ્યા, તેમજ રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રીય અખંડિતતાનો પણ સમાવેશ કરવામાં આવ્યો. આમુખ બંધારણના મૂળભૂત હેતુઓ, ધ્યેયો, આદર્શો તેમજ સિદ્ધાંતોને વાચા આપે છે. આમુખ એ બંધારણના ઉદ્દેશો થકી ભારતમાં કલ્યાણ રાજ સ્થાપવાની ઉચ્ચ ભાવનાઓ અને આદર્શોને સિદ્ધ કરવા ઈચ્છે છે એવું સ્પષ્ટ કરે છે. આમ આમુખ દ્વારા બંધારણના ઘડવૈયાઓના માનસનો પરિચય થાય છે.